ગુજરાતીમાં એક કહેવત છે કે અડગમનના માનવીને હિમાલય પણ નડતું નથી. આવી જ એક ખુમારીથી ભરેલી કહાની અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મેળવી ગુજરાતની આ મહિલા શક્તિએ એવી સફળતા મેળવી છે કે બીજા ખેડૂતોને પણ તેમાંથી પ્રેરણા મળી રહી છે. ખારી જમીનમાં ટામેટા, ઓછા પાણીથી કોબીજ અને ફ્લાવર જેવા શાકભાજીની ખેતી, ગીર ગાય આધારિત ઓર્ગેનિક ખેતી, ઓછા પાણીથી વધુ પાક મેળવવા ટપક સિંચાઈ, શાકભાજીને અનુકૂળ વાતાવરણ માટે મંડપ, લતાબહેન પટેલની આ કહાની છે, જેમણે જાત મહેનત અને સરકારી યોજનાઓનો લાભ લઈ સફળ ખેડૂત તરીકેની કહાની આપ મેળે લખી છે. હમણાં મેં પ્રયોગ કર્યો છે, એક આંખનો ટુકડો મેં રોપ્યો છે, તો તમે જોઈ શકો છો એક આંખમાંથી કેટલી આંખ ફૂટી છે, બરાબર છે. અને ખર્ચ વગરની ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કર્યો છે, પ્લસ એની બાજુમાં અમે ફ્લાવર લીધું છે, ટામેટા લીધા છે અને ચણા હતા. ચણા તમે હમણાં જોઈ શકો છો, ચણા અમે હમણાં બહાર એ કર્યા છે. લતાબહેન પટેલનું ગામ છે સુરતના ઓલપાડ તાલુકાનું મંદ્રોઈ. ખેતીમાં આવતા પડકારો સામે જે ખેડૂતો હિંમત હારી જાય છે તેમના માટે લતાબહેન પ્રેરણાનું સૌથી મોટું ઉદાહરણ છે. મંદ્રોઈ ગામમાં લતાબહેન પાસે 20 વીઘા જમીન છે. જ્યારે આ જમીન પર ખેતી કરવાનું વિચાર્યું ત્યારે લોકો તેમના પર હસતા હતા, પરંતુ પોતાના પરનો ભરોસો અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઈ તેમણે એવી મિસાલ કાયમ કરી કે હસનારા લોકો તેમની પાસેથી પ્રેરણા મેળવી રહ્યા છે. હિંમત તો હવે હારી જ ગયેલી હતી, હવે કેવું તો કોને કેવું. તો મેં 3 દિવસની શિબિર કરી સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગની. તો એમાં મને જાણવા મળ્યું કે ગાયના ગોબર અને ગૌમૂત્રથી ખેતી થાય છે, કે તેમાંથી જીવામૃત ઘન જીવામૃત બનાવીને તમે. પણ મારી પાસે પૈસા જ નહીં હતા, એટલે મારે ગાય બી લાવી કેવી રીતે. તો રામમઢીમાંથી એક નાની વાછરડી મને આપવામાં આવેલી અને એના દ્વારા મેં શરૂઆત કરેલી. લતાબહેન પટેલ છેલ્લા 8 વર્ષથી ખેતી કરે છે. શરૂઆતના 3 વર્ષ ભારે સંઘર્ષના રહ્યા, પરંતુ હિંમત હાર્યા વગર કામ કરતા ગયા અને સરકારી યોજનાઓની જાતે જાણકારી મેળવી તેઓએ લાભ મેળવ્યો. તેમણે સિંચાઈ માટે કેનાલથી ખેતર સુધી પાઇપલાઇન નાખવા સરકારી યોજનાનો લાભ મેળવ્યો. કેનાલમાં પાણી ન હોય ત્યારે વિકલ્પ સ્વરૂપે ખેત તલાવડી બનાવી, જેમાં ચોમાસાનું પાણી સંગ્રહ કરી ખેતીમાં ઉપયોગમાં લઈ શકાય, આ માટે પણ તેમને સરકારી યોજનાનો લાભ મળ્યો. કેટલાક શાકભાજી પાકોમાં તાપમાન જાળવી રાખવા માટે છાંયો જરૂરી હોય છે, આ માટે તેમણે મંડપ યોજનાનો લાભ લીધો છે. તમારે પાણી જે લાવવાનું 1500 ફૂટથી પાણી લાવવાનું, તો એમાં 500 ફૂટ પીવીસીના પાઇપલાઇનની સહાય તે વખતે મળતી હતી, તો એમાં મેં ફોર્મ ભર્યું, તો એમાં મારે 500 ફૂટની લાઇન થઈ ગઈ અને બીજી મેં વધારેની લાઇન મારે પોતાના ખર્ચે કરી. બીજું કે અમારે ત્યાં પાણીનો જે સ્ત્રોત છે, ધારો કે નહેરમાં પ્રોબ્લેમ હોય, તો સરકારશ્રી દ્વારા જે ખેત તલાવડી બનાવી એમાંથી મને ખેત તલાવડી સરકારશ્રી દ્વારા બનાવી આપી છે, કે જેમાં ધારો કે નહેર બંધ હોય તો હું ખેત તલાવડીમાં એનો સંગ્રહ કરું છું પાણીનો અને ખેત તલાવડી દ્વારા મારા ખેતરમાં લેઉં છું. બીજું કે ડ્રીપ મેં વસાવી છે, તો ડ્રીપની બી સરકારશ્રી દ્વારા જે સહાય હતી એનો બી મેં ઉપયોગ કર્યો છે. આજથી 8 વર્ષ અગાઉ લતાબહેનને ગાય આધારિત ખેતી કરવા માટે રામમઢી આશ્રમથી એક નાની ગાયની વાછરડી ભેટમાં મળી હતી. તેમણે ગાયને આધાર બનાવ્યો અને રાજ્ય સરકારની યોજનાઓથી આર્થિક સહારો મળ્યો. આજે લતાબહેન પાસે સફળ ખેતી ઉપરાંત 40 ગીર ગાય છે. ગાયોના દૂધ, ગૌમૂત્ર અને ગોબરનું પણ વેચાણ કરી લતાબહેન કમાણી કરે છે. આજ ગાયોની મદદથી લતાબહેને પોતાની ખારાશ વાળી જમીનને નવસાધ્ય કરી સજીવ ખેતીમાં સફળતા મેળવી છે. આજે જે હું એક ગરીબ ઘરની દીકરી હતી, આજે હું પોતાની જાતને એટલી હું સ્વાભિમાનથી કહી શકું છું કે આજે હું ધરતી પુત્રી છું, હું ખેડૂત પુત્રી છું અને એક સમૃદ્ધ મહિલા નારી. મને પોતાને એવું થાય છે કે હું આજે એક સમૃદ્ધ મહિલા નારી છું. કેમ કે મારી પાસે ગાય છે, એ મારું મોટા મોટું ધન છે, અને બીજું કે મારી પાસે સમૃદ્ધ ખેતી છે અને એના દ્વારા હું લોકોને થાળીમાં જે અન્ન પીરસું છું, એટલે હું શુદ્ધ અને સાત્વિક અન્ન પીરસું છું. લતાબહેન પોતાની જમીનમાં ડાંગર, ઘઉં અને શાકભાજી ઉગાડે છે. શાકભાજીમાં ફ્લાવર, કોબી, ટામેટા અને ચણા ઉગાડે છે. કેમિકલ, જંતુનાશક અને રાસાયણિક ખાતર રહિત ખેત ઉત્પાદનો ઘરે બેઠા જ વેપારીઓ ખરીદી લે છે.
લતા બહેન પોતાની ગૌશાળામાંથી ગૌમૂત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત અને ઘન જીવામૃત બનાવી ખેતી કરતા હોવાથી દવાઓ અને ખાતરના ખર્ચમાંથી પણ મુક્તિ મળે છે. કહેવાય છે કે ગોમય વસતે લક્ષ્મી, ગૌમૂત્ર ધન્વંતરી. તો ગોબરમાંથી હું અનેક પ્રકારની વસ્તુ બનાવું છું અને એ દ્વારા વેચું છું અને એ દ્વારા મને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. અને ગૌમૂત્રમાંથી મારા ખેતરમાં જે પેસ્ટિસાઇડ લોકો સ્પ્રે કરે છે એની જગ્યાએ હું ગૌમૂત્રમાંથી આપણી દેશી વનસ્પતિ છે એમાંથી ઉકાળી અને સ્પ્રે કરું છું. અને ટોટલી મારી જે કેટલી ખેતી છે આ 20 વીંગા એ ગોબર અને ગૌમૂત્રમાંથી જ બધું જે ઉત્પાદન લઉં છું એમાંથી જ લઉં છું. પોતાના ખેત ઉત્પાદનોના ખરીદાર ઘરે બેઠા જ મળી જતા હોવાથી લતા બહેન પોતાની ખેત પેદાશોનો ભાવ ખુદ નક્કી કરે છે. વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે, તેને લતા બહેન 2020માં જ પૂરું કરી દીધું. એટલે મોદીજીનું જે સપનું છે 2022નું, એ આજે તો મારું તો 2022ને વાર છે પણ મારું તો આજે જ પૂરું થાય છે. કેવી રીતે? કે મારી ગાય માતા છે, મારી પાસે 40 ગીર ગૌવંશ છે, એમાંથી હું 150 લીટર રોજનું દૂધ સુરત સપ્લાય કરું છું અને તમે અંદાજ માની શકો છો 70 રૂપિયા લીટર મારું દૂધ જાય છે. હવે મળીએ નવસારીના ચીખલી તાલુકાના તલાવચોરા ગામની આ પશુપાલક બહેનોને. મનીષાબેન, ગંગાબેન અને તરુણાબેને લોન લઈને પશુપાલનની શરૂઆત કરી. પશુપાલન યોજના અંતર્ગત ડેરીમાંથી લોન મળવાથી તેઓ સ્વનિર્ભર બન્યા છે. મારી ઘરે 4 ગાયો છે. મેં લોનથી 4 ગાયો લાવેલી છે. અમારી ઘરે 4 ગાયમાં 3 ગાય દૂધ આપે છે, તેમાં 1 ઘરની વાછેડી છે, એ 20 લીટર દૂધ નીકળે છે. અમારું ઘરનું સંચાલન તેનાથી જ ચાલે છે. મારી છોકરીઓ એનાથી જ ભણાવું છું. છોકરાને પણ ડિપ્લોમા એમાંથી જ મૂક્યો છે. રાજ્ય સરકારની મહિલા કલ્યાણ લક્ષી યોજનાઓનો લાભ લઈ તરુણા બહેન પણ પગભર બન્યા છે. દૂધની આવકમાંથી તેઓ પોતાના બાળકોને સારી રીતે ભણાવી રહ્યા છે. તરુણા બહેન અને ગંગા બહેન પટેલ ઘરનું સંચાલન પણ ખુદ સંભાળી રહ્યા છે. ગાય અમે પહેલા શરૂઆત લોન લઈને કરી, પછી આગળ વધારે ચાલુ થયું. 3 ગાય છે ને દૂધ ભરીએ ડેરીમાં. 7 ગાય છે, 2 વાછરડી છે. 35 વર્ષ થી આ મહિલા ડેરી ચાલે છે. પશુપાલન છે ને ધંધો બી બરાબર ચાલે છે. છોકરા બી તેમાં જ ભણાવે છે, ધંધો ઘર પણ તેનથી જ ચાલે છે. શરૂઆતમાં 1 ગાય લોન લઈને ખરીદનારી આ પશુપાલક બહેનો હવે નાના તબેલાનું સંચાલન કરી રહી છે. તેમના દૂધાળા પશુઓની સારવાર પણ રાજ્ય સરકારની યોજના હેઠળ મફતમાં થાય છે અને દૂધનો ભાવ પણ પૂરતો મળે છે. સુરત થી કિરણસિંહ ગોહિલ અને નવસારી થી સ્નેહલ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી 24 કલાક.